થાનેરા તાલુકાના નીનાવા ગામે આવેલી દૂધ મંડળીમાં સતત બીજીવાર ચોરીનો નિષ્ફળ બનાવ સામે આવ્યો છે. દૂધ મંડળીની નજીક પડેલા એટીએમ મશીનને પણ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો જાણે ચોરી તેમજ લૂંટના ગુનાખોરીમાં ગુજરાતમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તે રીતે અહીં ચોરી અને લૂંટના ગુનાઓ વધી રહ્યા છે. ધાનેરા તાલુકામાં વાહન ચોરી સાથે ઘરફોડ ચોરી સહિત સંસ્થાઓ પણ હવે બાકી રહી નથી. ગુજરાત રાજ્યનું છેલ્લું ગામ એટલે ધાનેરા તાલુકાનું નીનાવા ગામ. આ ગામમાં એક ઈસમ સતત બીજીવાર ચોરીના ઈરાદે ડેરીમાં પ્રવેશ કરી નીનાવા દૂધ મંડળીની મુખ્ય કચેરીને નિશાન બનાવી છે. ગત રાત્રે ધાનેરા તાલુકાના નીનાવા ગામે આવેલી દૂધ મંડળીમાં અજાણ્યો ઈસમ સ્ત્રીના પોશાકમાં આવ્યો અને મંડળીનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મંડળીની નીચે 3 જેટલી રૂમો આવેલી છે, પરંતુ તે મુખ્ય ઓફિસ કે જ્યાં દૂધ મંડળીનો હિસાબ રહે છે તે ઓફિસના ટેબલનું ખાનું ઈસમ તોડે છે. જો કે આ વખતે આ ઈસમના હાથે કાંઈ લાગ્યું ન હતું. ત્યારબાદ ડેરીના અંદરથી એટીએમ પરથી જાળી તોડી આ ઈસમ એટીએમ તરફ જાય છે. લોખંડના સળિયા વડે એટીએમ તોડવાનો પ્રયાસ કરે છે અને તેમાં પણ આ શખ્સ નિષ્ફળ રહે છે. બંને વાર નિષ્ફળ રહેલો આ શખ્સ આખરે દૂધ મંડળીમાં પડેલી ગૌદાનની પેટી તોડી પેટીમાં રહેલી દાનની રકમ ઉઠાવીને ફરાર થઈ જાય છે. આજે સવારે દૂધ મંડળીના મંત્રી પરબતસિંહ દેવડાએ ચોરી થયાની જાણ થતાં તેમને ધાનેરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ધાનેરા પોલીસે પણ નીનાવા ગામે જઈ દૂધ મંડળીના સીસીટીવી કેમેરાના વિડીયો લઈ તપાસની શરૂઆત કરી છે. ધાનેરા તાલુકાના નીનાવા ગામની દૂધ મંડળીમાં સતત બીજીવાર ચોરીનો બનાવ સામે આવતા નીનાવા ગામની ચિંતા વધી છે. અમારી દૂધ મંડળીની અંદર આ બીજી વખત ટાર્ગેટ બનાવવામાં આવી છે. અગાઉ પણ આ લોકો અંદર પૈસા હતા લઈ ગયા, આ વખતે પૈસા તો નહોતા, પરંતુ ટાર્ગેટ બનાવી છે કે જે દૂધ મંડળીની અંદર જે ગયા વખતે જે બોક્સ તોડવામાં આવે છે એનો એક ફોન ફરીથી તોડવામાં આવે છે એને એનો એ જ વ્યક્તિ અમને શંકાસ્પદ લાગે છે. અગાઉ પણ આવેલા એ સીસી કેમેરાની અંદર છે અને આજે વખતે પણ સીસી કેમેરાની એ વ્યક્તિ છે. અને અવારનવાર આવા ઓર્ડર ઉપર દૂધ મંડળી છે, મારો પગારનો દિવસો હોય એ સમયમાં ભૂલચૂક રહી જાય બધા પૈસા તો ટાર્ગેટ થઈ શકે છે. તો સત્વરે એની તપાસ કરી બોક્સ પર લાવી અને તપાસ કરવી જોઈએ એવી મારી પ્રવેશ્યો. અને એટીએમ રૂમની અંદર પણ અંદરના ભાગમાં થઈને એટીએમ તોડવાનો પણ કોશિશ કરી છે.